અહીં આપણે જોયું કે કેટલાક સોશિયલ મીડિયાના આંકડાઓ જે વર્ષ બે હજાર તેર અને ચૌદ પહેલાં લેવાયેલા હતા તે આંકડાઓથી જ આપણને પ્રતીતિ થાય છે કે આ મીડિયા લોકોમાં કેટલું પ્રચલિત બન્યું છે જ્યારે શિક્ષણમાં આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની વિચારણા કરતા હોઈએ ત્યારે આ પરિબળને ચોક્કસપણે પહેલાં ક્રમે મૂકવું પડે આજે આપ કોઈ પણ શાળા કે કોલેજની બહાર જઈને પંદર મિનિટ માટે ઊભા રહો અને બહાર આવતા વિદ્યાર્થીઓનું અવલોકન કરો તો કોલેજની ગેટમાંથી બહાર આવી અને વિદ્યાર્થી સૌથી પહેલો પોતાનો મોબાઈલ સ્વિચ ઓન કરશે અને મોબાઈલ સ્વિચ ઓન કરી અને ફેસબુક ઉપર પોતાનું સ્ટેટસ જોશે બહાર આવતા આવતા એ પોતાના મોબાઈલ ઉપર જ રચ્યાપચ્યા રહેશે મોટાભાગે તમે આવો અનુભવ કરી શકો છો કે કોલેજ પૂરી થઈ કે શાળા પૂરી થયા પછી બહાર આવતા બાળકો પણ હવે તો સિત્તેરથી એંશી ટકા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરવાને બદલે એક સાથે જ ચાલ્યા જતા હશે પણ મોબાઈલની મદદથી એકબીજાને જ કોમેન્ટ આપતા હશે તો સોશિયલ મીડિયા આટલી હદ સુધી આપણા વિદ્યાર્થીઓમાં પ્રચલિત બની ગયું છે કારણ કે તેમાં તેમનું પોતીકાપણાનો ભાવ છે તે પોતે કંઈક કહ્યાનો કંઈક એક્સપ્રેસ કર્યાનો કોઈ વસ્તુ વિશે પોતાનો અભિપ્રાય આપ્યાનો આનંદ મેળવે છે તો પોતાની કોઈ અંગત બાબત ઉપર બીજા શું મત આપે છે તે જાણવામાં પણ તેને ખૂબ રસ છે અને આ બધું જ મોબાઈલના પરિણામે તેના હાથ વગું બની ગયું છે અને પરિણામે ઘર ઘરમાં આ મીડિયા આજે સરળતાથી પહોંચી ચૂક્યું છે સૌથી મોટો એક આ લાભ આ સોશિયલ મીડિયાનો વ્યાપ વધારવા માટેનું બીજું કારણ છે કે તેના માટેના ઉપકરણો દિન પ્રતિદિન સસ્તા બની રહ્યા છે આપ મોબાઈલના ભાવની થોડી તુલના કરશો તો દસ પંદર હજાર રૂપિયાના મોબાઈલમાં જે સુવિધાઓ મળતી હતી બે વર્ષ પહેલાં તે જ સુવિધાઓ આજે પાંચ છ હજાર રૂપિયાના મોબાઈલમાં મળવા લાગી છે વળી લેપટોપ કમ્પ્યુટર્સ ટેબ્લેટ્સ આ બધું ખૂબ સસ્તું બની ગયું છે અને તેમાં પણ ભારતની કંપનીઓ બીજી કંપનીઓને ઘણી હરીફાઈ આપી રહી છે તો પરિણામે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે જરૂરી તેવા ઉપકરણો સસ્તા થઈ રહ્યા છે અહીં ઇન્ટરનેટ સેવાની પણ હું વાત કરું કે ઇન્ટરનેટ સેવાઓના દર પણ આજે પ્રમાણમાં ઘણા ઓછા થતા રહ્યા છે અલબત્ત ઉતાર એમાં પણ આવે છે પરંતુ પરવડી શકે તેવી ઇન્ટરનેટ આજે લોકો સુધી પહોંચી શક્યું છે મોબાઈલ એક ખૂબ મહત્ત્વનું પરિબળ આ સોશિયલ મીડિયાને લોકો સુધી પહોંચાડવાનું છે બીજામાં જોઈએ તો સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે શાળાઓને અને કોલેજોને અદ્યતન ટેકનોલોજીના સાધનોથી સજ્જ કરી રહી છે કમ્પ્યુટર લેબ્સ આપી રહી છે ઉચ્ચ શિક્ષણમાં ડેલ લેબ્સ આવવા લાગી છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ એનએમઇ આઈસીટી ઇન્ટરનેટના કનેક્શનો આજે લગભગ કોલેજે કોલેજે પહોંચી ગયા છે જેની મદદથી ફાઇબર ઓપ્ટિક્સ દ્વારા ખૂબ ઝડપી ઇન્ટરનેટ કોલેજના વિદ્યાર્થીઓ મેળવી શકે છે આજે કોઈ કેમ્પસને વાઈફાઈ બનાવવું હોય તો તેના માટેના ઉપકરણો પણ ખૂબ સરળતાથી ઉપલબ્ધ બન્યા છે તો સરકાર ઇન્ટરનેટના અને ટેકનોલોજીના ઉપયોગોને પ્રોત્સાહન આપી રહી છે આપણે આજે આ બાયસેકના માધ્યમથી વાત કરી રહ્યા છીએ તો એનું જ તો પરિણામ છે ને આજ પ્રયત્નો થકી આપણે આ ઇન્ટીગ્રેટેડ ક્લાસરૂમમાં એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ પછીનું એક પરિબળ આવે છે કે સોશિયલ મીડિયા પરંપરાગત મીડિયા નું મોટો હરીફ હોવા છતાં પરંપરાગત મીડિયા તેના પ્રભાવને સ્વીકારી અને તેનો પ્રસાર પ્રચાર પણ કરી રહ્યું છે તમે આજકાલમાં જ કોઈ ન્યૂઝ ચેનલ શરૂ કરો તો ન્યૂઝ ચેનલમાં એન્કર કહેશે કે મારી આ સમાચાર વિશે કોઈ ટિપ્પણ કરવી હોય તો મારા ફેસબુક પેજ ઉપર આવીને કરો મારી આ સ્ટોરી વિશે તમારે કોઈ ટ્વીટ કરવું છે તો આ હેન્ડલરનો ઉપયોગ કરો તમે આ જ સમાચારને યુટ્યુબ ઉપર જોઈ શકો છો વિવિધ સિરિયલોમાં પણ હવે તો આ પ્રકારનું સોશિયલ નેટવર્કિંગ દ્વારા ફીડબેક લેવાનું ચલણ આવતું જાય છે તમે સ્પોર્ટ્સ રમતગમત હમણાં વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થવાનો છે તો અત્યારથી જ તમે જોવા લાગ્યા છો કે કેટલીક જાહેરાતોમાં હેશ કરીને નિશાની કરી અને લખાણ આવે છે કે આ લખાણની મદદથી તમારી વાત મૂકો અને આપણી ટીમને પ્રોત્સાહન આપો તો આ બધું પરંપરાગત મીડિયા છે ટીવી છે છાપાઓ છે વર્તમાનપત્રોમાં પણ તમે કોઈ જાહેરાતની નીચે હવે ફેસબુક પેજ કે ટ્વિટર એકાઉન્ટની વિગત સરળતાથી જોઈ શકો છો તો આ જ પરંપરાગત મીડિયા આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ખૂબ પ્રસાર અને પ્રચાર કરી રહ્યું છે કારણ કે તે જાણે છે કે તેનો વ્યાપ કેટલો વધારે છે શિક્ષણ માટે એક બીજી મહત્ત્વની બાબત જે ખૂબ પાયાની અને ગંભીરતાથી ધ્યાને લેવા જેવી છે એ છે શિક્ષણ વિદ્યાર્થીને ગમે ત્યાં મળવું જોઈએ ગમે ત્યારે સમયે મળવું જોઈએ અને વિદ્યાર્થી ઈચ્છે તેટલા સમય માટે એ પોતાનું શિક્ષણ મેળવી શકે આવો એક સામાન્ય ખ્યાલ આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી આપણે વાસ્તવિકતામાં લાવી શક્યા છીએ આજે વિદ્યાર્થી અપ એન્ડ ડાઉન કરી રહ્યો છે બસમાં મુસાફરી કરી રહ્યો છે અને બસમાં મુસાફરી દરમિયાન કોઈ ફિલ્મના ગીતો પોતાના મોબાઈલ ઉપરથી સાંભળે તેના બદલે યુટ્યુબ ઉપર જો તેના શિક્ષકે પોતાનો વિડીયો રેકોર્ડ કરીને મૂક્યો હશે તો તે કદાચ જોવાનું એનો પ્રયત્ન રહેશે અલબત્ત વિડીયોની ગુણવત્તા અને વિદ્યાર્થીની પોતાની ઈચ્છાશક્તિ આમાં ખૂબ મહત્ત્વની બની જાય છે તો વિદ્યાર્થી આજે ફક્ત કોલેજ કે શાળાના સમયગાળા દરમિયાન જ ભણે છે એ માન્યતા સદંતર ખોટી છે આજના વિદ્યાર્થીને ટેકનોલોજી એટલી માફક આવી ગઈ છે અને તે એટલો તેનાથી યુઝ ટુ થઈ ગયો છે કે તેને ક્યારેક રાત્રે પણ પોતે ભણતો હોય અને જો કોઈ પ્રશ્નો ઊભો થાય કે કોઈ ચર્ચા કરવાની થાય તો એ પોતાના ફેસબુકના મિત્રો સાથે એવી ચર્ચા કરી શકે છે તેવી ક્ષમતા આ સોશિયલ મીડિયામાં છે તે પોતાના ઘરેથી જ લેક્ચર્સ વિડીયો યુટ્યુબ પર જોઈ શકે છે ટીચરના બ્લોગને વાંચી શકે છે તેના ઉપરથી જે અસાઇનમેન્ટ છે તેના વિશેને નોંધ કરી એની ટિપ્પણીઓ ચર્ચા કોમેન્ટ્સ કરી શકે છે આમ ગમે ત્યાં ગમે ત્યારે અને ગમે તેટલા સમય માટેના શિક્ષણની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા આ સોશિયલ મીડિયામાં છે માટે શિક્ષણમાં તેને વાપરવાની હિમાયત થઈ રહી છે સોશિયલ મીડિયા એ સામાજિક રચનાવાદનું સમર્થન કરે છે રચનાવાદ આપ સૌ થોડા ઘણા પરિચિત છો કે વિદ્યાર્થી પોતાનું જ્ઞાન જાતે રચે છે આપણે વિદ્યાર્થીને ભણાવી દઈએ અને તે બધું તેનામાં ટ્રાન્સફર થઈ જાય તે ભણી લે તે માન્યતા હવે સાચી નથી રહી વિદ્યાર્થી પોતાની આજુબાજુના પર્યાવરણ સાથે ઇન્ટરેક્શન આંતરક્રિયાઓ કરી અને પોતાનું જ્ઞાન જાતે બનાવે છે અને આ જ્ઞાનની જે તેની રચના છે તેમાં ઘણીવાર એક શિક્ષક કે અધ્યાપક કરતાં તેનો સહધ્યાયી મિત્ર તેને વધારે મદદ કરે છે આપણે જ આપણો શિક્ષણકાળ જો યાદ કરીએ તો જ્યારે ભણતા ત્યારે ઘણીવાર શિક્ષકને કેટલાક પ્રશ્નો ન પૂછી શકતા સંકોચ થતો ત્યારે આપણા મિત્રને પૂછી અને તેનું નિરાકરણ આપણે લઈ લેતા તો એ વખતે જે સોશિયલ સામાજિક આંતરક્રિયા થતી જ આવી છે ક્લાસરૂમની અંદર થતી આવી છે તે આંતરક્રિયાઓ હવે ઇન્ટરનેટના માધ્યમથી ફેસબુક ઉપર કે ટ્વિટર દ્વારા કે કોઈ બ્લોગ ઉપર કે અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ ગૂગલ પ્લસ જેવી સાઇટ ઉપર થઈ રહી છે આમ સામાજિક રચનાવાદના સિદ્ધાંતને આ સોશિયલ મીડિયા પ્રોત્સાહન પૂરું પાડે છે બીજું સોશિયલ મીડિયા જેટલા જ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે એટલો બધો નહીં પરંતુ તેનાથી થોડો ઓછો પણ તેના વાલીઓ પણ હવે આ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે એટલે સોશિયલ મીડિયા પાસે વિદ્યાર્થી વાલી શૈક્ષણિક સંસ્થા સંચાલકો સરકાર આ બધા વચ્ચે સેતુરૂપ કામ કરવાની ક્ષમતા આવી ગઈ છે મૂક માટે સોશિયલ મીડિયા ખૂબ મહત્ત્વની બાબત છે મૂક એક હમણાંનો ખ્યાલ છે જેને મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ કહેવાય છે મૂક એ એવા પ્રકારનો અભ્યાસક્રમ છે કે જે વ્યક્તિ પોતાના ઘેર બેઠા કરી શકે છે વર્ષ બે હજાર એકમાં મેસિચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ પોતાના સારામાં સારા કોર્સને ઓનલાઈન મૂક સ્વરૂપે મૂક્યા અને પરિણામે વિશ્વભરમાં ખૂણે ખાંચરે બેઠેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અમેરિકાની એમઆઈટીમાં જે શિક્ષણ થતું હતું એ જ પ્રકારનું શિક્ષણ એમઆઈટીના જ અધ્યાપકોના વિડીયોની મદદથી લેવા લાગ્યા અને આ વિચારને જબરજસ્ત સફળતા મળી પરિણામે આજે એડેક્સ નામની એક સંસ્થા એક વેબસાઇટ અસ્તિત્વમાં આવેલી છે કે જેની મદદથી આપણે એમઆઈટી હાવડ બાર્કલે અને આપણા માટે ગૌરવ સમાન આઈઆઈટી બોમ્બેના કોર્સિસ કરી શકીએ છીએ અલબત્ત ફક્ત એન્જિનિયરિંગ કે વિજ્ઞાનના જ અભ્યાસક્રમો થાય છે તેવું નથી પણ શિક્ષણ શિક્ષક પ્રશિક્ષણ ના પણ કેટલાક અભ્યાસક્રમો આ એડેક્સ ઉપર અવેલેબલ છે તાજેતરમાં જ MIT દ્વારા એજ નો સીટીનો શિક્ષણમાં ઉપયોગ વિષયનો એક મહિનાનો કોર્સ હતો તો આ બધા જે કોર્સ ચાલી રહ્યા છે આ કોર્સની અંદર સોશિયલ મીડિયા વિના આ કોર્સ બનાવવો શક્ય નથી કારણ કે મૂક મેસિવ છે મેસિવ કયા પ્રમાણમાં કે તેનો ઉપયોગ કરનાર ઉપયોગકર્તાઓની સંખ્યા હજારોમાં હોય છે તેમાં મુકાયેલા વિડીયો કલાકોના બની શકે છે અને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જ્યારે પ્રશ્નોત્તરી કરવાની હોય ત્યારે આ સોશિયલ મીડિયામાં હેંગઆઉટ દ્વારા કે વિડીયો કોન્ફરન્સ દ્વારા કે ચેટિંગ દ્વારા ફોરમ દ્વારા બ્લોગ દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી પોતપોતાના પ્રશ્નોને ઉકેલે છે જ્યારે હજારો વિદ્યાર્થીઓ પોતાનું એસાઇનમેન્ટ સબમિટ કરતા હોય કે પોતાના એસાઈનમેન્ટમાં આપેલો વિડીયો બનાવીને મોકલતા હોય ત્યારે કોઈ એક વેપારી વેબસાઈટને તેનો ડેટા સંભાળવો અશક્ય જેવો બની જાય છે અને પરિણામે આ સોશિયલ નેટવર્કની સોશિયલ મીડિયાની અલગ અલગ વેબસાઇટોની સુવિધાઓનો ઉપયોગ લેવાય છે એટલે કે શિક્ષક પોતાનો વિડીયો રેકોર્ડ કરી યુટ્યુબ ઉપર મૂકી દે છે આ યુટ્યુબ ઉપરથી મૂકાયેલા તેના વિડીયોની લિંક તેના કોર્સમાં અપાય છે એટલે કે કોર્સ જે વેબસાઇટ ઉપર ચાલે છે ત્યાં તો તે વિડીયો હતો જ નથી વિડીયો આવે છે યુટ્યુબ પરથી યુટ્યુબ પરથી વિડીયો જોયા પછી વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે મારો બ્લોગ વાંચો અને તેના વિશે વધારે સમજૂતી મેળવી શકો તો તે બ્લોગ વર્ડ પ્રેસ ઉપર બનાવેલો છે મૂક જે વેબસાઇટ પર ચાલી રહ્યું છે ત્યાં એ બ્લોગ બનાવવા માટેની જગ્યા આપવામાં આવતી નથી જ્યારે વિદ્યાર્થી કોઈ સબમિશન કરે છે ત્યારે તે સબમિશન ગૂગલ ડ્રાઇવમાં મૂકે છે અને ગૂગલ ડ્રાઈવ ઉપરથી તેની લિંક આ અધ્યાપકને મોકલે છે વળી જ્યારે હજારો વિદ્યાર્થીઓ આ પ્રકારના અભ્યાસમાં જોડાયેલા હોય ત્યારે એક બે ત્રણ કે પાંચ અધ્યાપકોની ટીમ માટે પણ દરેકના અસાઇનમેન્ટ ચેક કરવા શક્ય નથી હોતા તો ત્યારે પિયર અસાઇનમેન્ટ પિયર એસેસમેન્ટ વિદ્યાર્થી જ વિદ્યાર્થીનું અસાઇનમેન્ટ ચેક કરે આવો પણ કોન્સેપ્ટ છે અલબત્ત તેના કેટલાક સારા નરસા બંને પાસાઓ છે તેની ચર્ચા હાલ ન કરીએ પણ આ મૂક્સ રન કરવા માટે સોશિયલ મીડિયા આવશ્યક બની ગયું છે તમને એક આનંદના સમાચાર આપું કે આપણી આઈઆઈટી બોમ્બે દ્વારા આ એડેક્સનો જ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને સ્વયં નામનું એક ભારતનું મૂક પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યું છે જેના ઉપર અલગ અલગ ભારતની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો ટૂંક સમયમાં આપણી સામે મૂકવામાં આવશે સોશિયલ મીડિયા ઘણા બધા પ્રકારના છે અહીં એનું એક આખું સ્પેક્ટ્રમ આપ જોઈ શકો છો પરંતુ શિક્ષણ માટે ઉપયોગી તેવા કેટલાક સોશિયલ મીડિયાના પ્રકારો આપની સામે અહીં મેં મૂક્યા છે સોશિયલ નેટવર્કિંગ એટલે કે જેમાં વિદ્યાર્થી નેટવર્કની જેમ જેમ એક વિદ્યાર્થી બીજા સાથે બીજો ત્રીજા સાથે અને ત્રીજો બીજાના માધ્યમથી પહેલાં સાથે જોડાય છે તેમ એકબીજા સાથે પ્રત્યાયન કરે છે વિચારોનું આદાન પ્રદાન કરે છે તો આવી સોશિયલ નેટવર્કિંગ માટે ફેસબુક લિંકડિન ગૂગલ પ્લસ જેવી સુવિધાઓ આજે આપણી પાસે છે વિડીયો અને ફોટો શેરિંગની વેબસાઇટ યુટ્યુબ ફ્લિકર ઇન્સ્ટાગ્રામ આજે ઉપલબ્ધ છે અહીં એક વાત બીજી પણ મારે તમારી વચ્ચે મૂકી દેવી છે આગળ ચર્ચા કરું તે પહેલાં આ મોટાભાગની જે સ્ક્રીન ઉપર આપ સુવિધાઓ જોઈ રહ્યા છો એ બધી જ સુવિધાઓ વેબ બેઝ તો છે તમે તમારા લેપટોપ કે કમ્પ્યુટર ઉપર ઇન્ટરનેટની મદદથી જોઈ તો શકો જ છો પરંતુ તે તમામમાંથી મહદ અંશે નેવું ટકાથી પણ વધારે વેબસાઇટની એપ્સ આજે ડાઉનલોડેબલ છે તમારો સ્માર્ટફોન હોય કે તમારો એપલનો ફોન હોય કે હવે તો માઇક્રોસોફ્ટના ફોન માટે પણ આ બધી જ સુવિધાઓ માટેની એપ્લિકેશન્સ તમને મળે છે આમ આ તમામ પ્રકારની વેબસાઇટ્સ છે એ તમે ઇન્ટરનેટ ઉપર કમ્પ્યુટર કે પીસી ઉપરથી એક્સેસ કરો કે તમારા મોબાઈલ ઉપરથી એક્સેસ કરો એક સરખું જ કામ કરી રહી છે સોશિયલ નેટવર્ક વિડીયો અને ફોટો શેરિંગ પછી બ્લોગ આવે છે બ્લોગ એક પ્રકારની ડિજિટલ ડાયરી જેવું છે અને થોડા વખત પહેલાં સ્ટાર્સના બ્લોગ ક્રિકેટર્સના બ્લોગ એના સમાચારો વારંવાર છાપાઓમાં આવતા જ રહે છે તો બ્લોગ મારફતે બ્લોગ બનાવનાર પોતાના અભિપ્રાય પોતાના મત લોકો સુધી પહોંચાડે છે અને જે વાંચે છે જે તેમને અનુસરે છે તે તેના વિશેની ટિપ્પણીઓ મૂકે છે બ્લોગમાં વર્ડ પ્રેસ બ્લોગર જેવી સુવિધાઓ આજે છે બ્લોગ પ્રમાણમાં વધારે અક્ષરોમાં વધારે શબ્દોથી બને છે જ્યારે ટૂંકમાં જ ખૂબ અસરકારક રીતે માહિતી મોકલવી હોય જાણે એસએમએસ જ જતો હોય તેમ તો તેવું કામ માઇક્રો બ્લોગિંગનું છે ટ્વિટર અને ટમ્બલર એ માઇક્રો બ્લોગિંગના એક્ઝામ્પલ ઉદાહરણ છે આજે ભાગ્યે જ કોઈ વિકીપીડિયાથી અપરિચિત હશે વિકીપીડિયા એટલે વિકી વિકી એટલે કે લોકો ની મદદથી લખાતો એક દસ્તાવેજ જેમાં એકથી વધારે લોકો સાથે મળી અને કોઈ મુદ્દા ઉપરનું લખાણ લખે તેને સુધારે તે લખાણને સમૃદ્ધ કરવા માટે તેમાં ચિત્રો વિડીયો કે ઓડિયોની ફાઇલોને એટેચ કરે તો આ પ્રકારે વિકી બન્યું છે તમને નવાઈ લાગશે પણ વિકીપીડિયા પણ આ જ રીતે અસ્તિત્વમાં આવ્યું અને આ જ સિદ્ધ વિકીના જ સિદ્ધાંત ઉપર આજે તેમાં લાખો હજારોની સંખ્યામાં articles bubble.